અને દોસ્તો કેમ છો બધા આયો બાપ બધા મજામાં છો આજે છે સન્ડે યાની કે રવિવાર અને રવિવાર એટલે રાજકોટ વાળાને તમને ખબર જ છે કે ફન ડે હોય એન્જોય ડે હોય તો તમને બતાવું મારા કિચનમાં શું ચાલી રહ્યું તો ગાંઠિયા બની રહ્યા છે આ ગાંઠિયા કયા પ્રકારના છે હું પહેલી વાર જોઉં છું ફાફડા ગાંઠિયા ચા અને બીજું શું છે લેવી અઘરી છે રાજકોટ વાળા સિવાય કોઈ નહીં લઈ શકે અને લઈ શકે તો રેકડી ના ગાંઠિયા તો ફ્રાય થઈ ગયા છે કેવી રીતના મેડમ બનાવે છે બનાવવાની સ્ટ્રીટ અમારે અરે તો કંદો એ તૂકો પડે મારા માટે બની રહ્યા છે ને અહીંયા રેડી થઈ રહ્યા છે તો અમે લોકો નાસ્તો કરી લઈશી નાસ્તો કર્યા પછી ગાંઠિયા તરવા પડશે તો હું તરશું તો મિત્રો ગાંઠિયો રેડી થઈ ગયો છે ટ્રાય કરું છું પહેલી વાર લોકડાઉનમાં ઘરે બનાવ્યા હતા હવે બનાવી છે પાછા આજે આ લોકડાઉનમાં જ બનાવ્યું રિયલમાં મસ્ત અને બીના છે એવા બીના પણ ટેસ્ટી બીના છે એવો વાપ પણ તમે ઘરે ટ્રાય કરો અને બનાવો હાલો મિત્રો અત્યારે ઓલમોસ્ટ 12 વાગી ગયા છે અને શોરૂમ વધારવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે આજે શોરૂમની હું સિંગલ છું કોઈ મજૂર નથી પાર્ટનર નથી આવ્યા અને કસ્ટમર 4-5 હતા તો કન્ટિન્યુ લોક નથી અને આ મારો શોરૂમ છે તો સગાવાલાને ખાસ સ્ટાઇલ જોતી હોય તો મુલાકાત કરો અવશ્ય રેન્જ મળશે તમને બ્રાન્ડ એન્ડ લોકલ બને તો અવશ્ય મુલાકાત કરો તો શોરૂમની મુલાકાત લ્યો અને ટાઇલ જોતી હોય તો માધાપર ચોકડી કે સર સિરામિક હોલસેલ ભાવે તમને ટાઇલ્સ મળી જશે 100% પ્રીમિયમ અને જવાબદારીવાળો માલ એપ્રોય કરવામાં આવશે તો આજે જ મુલાકાત કરાવો સગાવાલાને સાબુ સગાવાલાને આજુબાજુમાં જેના મકાન બનતા હોય તો એકવાર મુલાકાત કરાવો મારો નંબર જોતો હોય તો લખી લ્યો 9978080888 જગદીશ પટેલ માધાપર ચોકડી ઓપોઝિટ હોરા સોસાયટી નિયર કિસાન સ્ટીલ આજે અથવા કાલે કોઈ સગાવાલાને મકાન બનતું હોય તો સજેસ્ટ કરવા નમ્ર વિનંતી અને આ વિડીયોને આપણે કન્ટિન્યુ કરશું અને આજે અત્યારે ઘરે નીકળીશ અને ઘરેથી પછી મારે જવાનું છે 1-2 ચોરા જોવા અને ધરમપુર એટલે સોરી ધરમનગર છે અને કુચિયાદળના 2 ચોરા જોવા જવાના છે અને ચોરા જોવામાં તમને બતાવીશ અમે નીકળવાના છે ફ્રેન્ડ સર્કલ તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો મળીશી ઘરે હલો દોસ્તો કેમ છો બધા મજામાં આવ્યો પાપ બધા મજામાં છો અને સિયાબેનને થોડાક નંબરના ચશ્મા હતા તો પછી ચશ્મા લેવા ગયો તો ચશ્મા ઘીમાં તો મારા માટે લીધા છે રેબનના છે ફર્સ્ટ કોપી કહેવાય અમે લોકોને રેબનના ફર્સ્ટ કોપી જ લઈ શકી કારણ કે ઓરિજિનલ લેવાની કેપેસિટી નથી તો આજે જમવામાં શું બનાવ્યું છે આપણે મેડમ પાસે થોડાક જાશું અને જાણશું જમવામાં શું બનાવ્યું છે જેમાં પછી અમે લોકો નીકળવાના છે ચોરાના જોવા માટે તો શું બનાવ્યું જમવા બતાવો લચ્છી ઓકે ફ્રીજમાં પડી તો રેવા જ પછી ખાવા ટાણે મને બનાવી જો અમારા મનભાઈ થોડુંક કામ શીખે છે અને બાળકોને કામ શીખડાવો મેડ બાઈ મન ફોર લચ્છી લચ્છીની ટ્રાય કરશું પેલા મેંગોના પીસેસ છે દૂધ છે સોરી દહી છે સોરી ઓ આઈ એમ સ્લીપરી સોરી દહી છે અને ચાલશે વાંધો નહીં આવે કારણ કે સુગર નથી નાખવાની બેસ્ટ લચ્છી બની છે
આજે જમવામાં ચટણી છે, રાઈસ છે અને દાળભી, જેમાં પછી મળશું અમે લોકો. મસ્તનું શાક બનાવેલું છે અને ઘરની વાળીની દાળ છે. આપણે ખેડૂતના દીકરા છે તો બહારની વસ્તુ લેવી નથી પડતી, એમને બેનિફિટ છે. તો આઈ હોપ તમારે પણ કંઈ ચણા જોતા હોય તો કોમેન્ટ કરજો, આપણે પ્રોવાઈડ કરશું ઘરની વાળીનું. તો મળીશી જેમાં પછી, સીધા આપણે જાશું ચોરો જોવા. હાલો મિત્રો, અત્યારે અમે લોકો નીકળ્યા છીએ સાળંગપુર જવા. અમારા ગામમાં ઓલમોસ્ટ એક ચોરો બનાવી છે, તો ચોરો બનાવવાની શુભ શરૂઆત કરી. પહેલાં દાદાના દર્શન કરવાની ઈચ્છા હતી, તો કષ્ટ પછી દાદાના દર્શન કરવા નીકળ્યા છીએ. અમે હજી મેમ્બર છે, કમિટી મેમ્બર, એ લોકો 5 જણા છીએ. તો આજે દાદાના દર્શન કરશું અને દાદા પાસે એવા આશીર્વાદ લેશું કે અમારા ચોરામાં કોઈ પ્રકારનું 5-7 મહિના કાર્યાલય વિઘ્ન ન આવે. તો તે માટે અવશ્ય દાદા પાસે એવા અમે પ્રાર્થના કરવા નીકળ્યા છીએ અને અમારું ચોરાનું કાર્ય ફૂલ સંપન્ન થાય અને વિધિગત રીતે કોઈ પણ પ્રકારનું કષ્ટ ના આવે. તો અવશ્ય દાદાના દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવીશ. તો અમારી આ જર્ની છે અત્યારે 130 કિલોમીટરની, અને અત્યારે અમે લોકો લગભગ રાજકોટ કે જસદણ બાયપાસ ઉપર છે. તો મળી છીએ સાળંગપુર દાદાના દર્શન કરવા. ગ્રુપ કોઈ ધજા બજા ચડાવવાનું. હલો મિત્રો, દાદાના દરબારમાં પહોંચી ગયા છે અને હવે દાદાના દર્શન કરી લે. દોસ્તો, અત્યારે ઓલમોસ્ટ સાળંગપુર પહોંચી ગયા છે અને સાળંગપુર દાદાના દર્શન કરી લીધા છે. તમે પાછળ સ્ટેચ્યુ જોઈ શકો છો કે મંદિર, તે અત્યારે આરતી ચાલુ છે. આ છે એનું સ્ટેચ્યુ ઓફ સાળંગપુર. દાદાના દર્શન કરીને ભવ્ય તો અનુભવી છે અને અમારું શુભ કાર્ય સંપન્ન કરેવી પ્રાર્થના કરી છે અમે લોકો. અમારું આ છે ફેમિલી મેમ્બર આવતો રે ભાઈ. આ અમારા કમિટી મેમ્બરના બીજા સભ્ય છે, જય શ્રી રામ. અને આ અમારા ઉપપ્રમુખ છે અને પ્રમુખ કાષ્ટ ભંજન દેવકી જય. પ્રમુખ અહીંયા દર્શન કરી લીધા છે. આપણા લોક દ્વારા તમે પણ દર્શન કરજો અને ખાસ અમારા ચોરામાં કે નડતરૂપ ન થાય એવી પ્રાર્થના કરી લીધી છે અને વિઘ્ન વગરનું આ કાર્ય પ્રાર્થના કરી છીએ અમે લોકો. રેલમાં એકવાર મુલાકાત કરવા જેવી છે, માઇન્ડથી પ્રફુલ્લિત થઈ જજો અને ફેમિલી જોડે આવો. Yeah.
હેલો દોસ્તો, અત્યારે ઓલમોસ્ટ સ્વામિનારાયણ મંદિર સાણંદપુર છે અને જય સ્વામિનારાયણ શ્રી પ્રમુખ મહારાજના જે અંતિમ સંસ્કાર કરેલા હતા એ જગ્યા છે. હવે એના દર્શન કરશું. બાકી અત્યારે અહીંયા દર્શન કરી લીધા છે અને મસ્તનો સ્પેસ છે, તમે જોઈ લઈ. આ જગ્યા રહેલી હતી આ પ્રમુખ સ્વામીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અત્યારે એ લોકોએ મસ્તની કાચથી મઢી અને ફરતે પ્રદક્ષિણા કરવાની રહેશે અને અમે લોકોએ પ્રદક્ષિણા કરી લીધી છે અને ભવ્યતાથી અતિ ભવ્ય આનંદ શાંતિ મળે છે. કારણ કે પ્રમુખ સ્વામીની અંતિમ વિધિ અહીંયા કરવામાં આવી હતી. હલો મિત્રો, કેમ છો બધા? મજામાં. અત્યારે અમે લોકો છે સાણંદપુર અને જ્યાં સ્વામિનારાયણ મંદિરમાં છીએ અને જ્યાં પ્રમુખ સ્વામીના અંતિમ સંસ્કાર કર્યા હતા તે મંદિરમાં છે અને તે મંદિર આખું લઉં છું, તમે જોઈ લો. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે 7:30 અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને જગદીશ નથી, તે સારંગપુર ગયા છે. આમ તો સારંગપુર નહોતા ગયા, પણ એ ગયા હતા ચોરો જોવા ધમલપર ને એ બાજુ. પછી ત્યાંથી સારંગપુર કંઈક એના ચોરા માટે કંઈક કામ માટે ગયા છે સારંગપુર. તો તેની રસોઈ નથી બનાવવાની અને અમારે ભાત પડ્યા છે તો અમારા માટે ભાત વઘારવા છે. તો હું અને સિયા અને મન છીએ. તો મનભાઈ તો અમારે આમે કાંઈ બહુ ખાવાના ન હોય, નાસ્તો જ ખાવાના હોય, તો હું ને સિયા ભાત વઘારીને ખાશું. તો ચાલો મિત્રો, રસોઈ બનાવી લઈએ અને પછી મળશું. હેલો ફ્રેન્ડ્સ, અત્યારના વાગી ગયા છે 8:30 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો જગદીશ નથી તો બહુ ભૂખ નહોતી એટલે મોડેથી જમવા બેઠા છીએ અને વાગી ગયા છે 8:30. તો અમારા સિયા બેના બાજુ જમવા બેસી ગયા છે. આ વઘારેલા છે આપણા ભાત ને આમાં છે ઠંડી ઠંડી છાશ અને આ બાજુ મારા મનભાઈ જોવે છે, સૌરભ જોશી અને મનભાઈએ જમી લીધું છે ભાત વઘારેલા. તો ચાલો મિત્રો, હું પણ જમી લઉં અને તમે બધા પણ જમી લો અને પછી મળશું.